हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीस मगमांथी बनती एकदम मस्त 100% नवी रेसिपी, जे तमे क्यारे नहीं बनावी हशे। मगनू शाक कोरू के रसावाड़ू तमे घणी वार बनाव्यू हशे, मगना पुडला पण बनाव्या हशे। तो आज आपणे मगनी एकदम मस्त नवी रेसिपी बनावीशुं। तो वीडियो ने एंड सुधी जरूरथी जोजो, अने जो तमने रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक करजो, शेर करजो अने मारी चेनल ने सब्सक्राइब करी बाजू में बेल आइकन आवशे ए जरूरथी प्रेस करजो, जेथी तमने मारा बधा ज आवा नवा वीडियो ने नोटिफिकेशन मळती रहे। मगमांथी बनती आ नवी रेसिपी बनावा माटे अहींया मैं एक कप लीला मग ने आखी रात पलाळीने राख्या हता। 2-3 वार सारा पाणीए वॉश करी मग ने आखी रात पलाळ्या हता। तमे जोई शको छो के एकदम सरस आपणा मग पलळी गया छे अने साथे थोड़ा थोड़ा फणगा पण फूटी गया छे। तमारी पासे टाइम ना होय तो मगने तमे मिनिमम 3 कलाक सुधी पलाळीने पण राखी शको छो, त्यारबाद तमे आ रेसिपी बनावी शको छो। हवे आपणे आगळ वधता पहेला थोड़ा मग एटले 1/4 कप जेटला मगने आपणे एक बाउलमां काढी साइडमां राखी दईशुं, आपणे एनो यूज पाछळ करीशुं, तो हूँ तमने आगळ जणावीश। हवे आपणे आ मगने मिक्सर जारमां एड करी दईशुं अने बिलकुल पण पाणी एड कर्या वगर आपणे मगने पीसी लेवाना छे। पाणीनो यूज आपणे बिलकुल नथी करवानो, ए वात तो खास ध्यान राखवानું। तो तमे जोई शको छो कि अहींया मैं मगने पीसी लीधा छे, तो हूँ टेक्स्चर तमने बताई दऊं, थोड़ा मग आखा रही जाए तो पण वांधो नहीं। तो आ रीते आपणे मगनी पेस्ट बनावीने तैयार करी लेवानी छे। हवे आपणे आ तैयार पेस्ट ने एक मिक्सिंग बाउलमां ट्रांसफर करी लईशुं। मगनी पेस्ट मैं मिक्सर बाउलमां ट्रांसफर करी लीधी छे, हवे आपणे एने साइडमां राखीशुं। त्यारबाद आपणे एक नानो मिक्सर जार लईશું, તેમાં આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરી છે એ ઉમેરીશું। સાથે આપણે 2-3 લીલા મરચાં અને એક નાનો આદુનો ટુકડો પણ ઉમેરીશું। તમે જેટલું તીખું ખાતા હો એના બેઝ ઉપર તમે મરચાં વધુ ઓછા કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1/2 ચમચી જીરું ઉમેરીશું। ઢાંકણ બંધ કરી આપણે પેસ્ટ બનાવી લેવાની છે। તો અહીંયા મેં પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આપણે એ પેસ્ટને જે મગની પેસ્ટ હતી એમાં ઉમેરી દઈશું। તો બધી જ પેસ્ટ આપણે મગની પેસ્ટમાં ઉમેરી દેવાની છે। પેસ્ટ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે જે મગ રાખ્યા હતા સાઈડમાં એ મગને ઉમેરવાના છે, પણ હાથ વડે આપણે આ રીતે થોડા ક્રશ કરતા જવાનું છે અને એને ઉમેરીશું। તો બધા જ મગ મેં આ રીતે હાથ વડે ક્રશ કરીને ઉમેરી લીધા છે, એટલે એનો ક્રંચી ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવશે। હવે આપણે મગને પેસ્ટ જોડે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ બાઇન્ડિંગ માટે થોડું એટલે કે 1-1.5 ચમચી જેટલું બેસન ઉમેરી મિક્સ કરીશું। તમારે અહીંયા બીજા કોઈ મસાલા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, જેમ કે લાલ મરચું, ધાણા જીરું પાવડર એ પણ ઉમેરી શકાય, પણ આ સિમ્પલ મસાલાથી પણ આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે આ જે પેસ્ટ છે એને એક જ ડાયરેક્શનમાં આ રીતે 1-2 મિનિટ સુધી હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। હવે આપણે બીજા હાથને પાણીવાળો કરીશું અને થોડું બેટર લઈ આ રીતે હાથ વડે થેપી લઈશું। તો નાની આપણે થેપલી બનાવતા હોય એ પ્રમાણે આપણે એને થેપવાનું છે। ત્યારબાદ આપણે ફરીથી એને બીજા હાથમાં લઈ આ રીતે આપણે એને તેલમાં એડ કરીશું। તો તેલ ઓલરેડી મેં ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે। આ થેપલીને તળતા વખતે આ ટાઈપની ફ્લેટ તમે કડાઈનો યુઝ કરશો તો વધુ સારું રહેશે। જો તમારે ફ્રાય ના કરવી હોય તો તમે શેલો ફ્રાય પણ કરી શકો છો। જેટલી તેલમાં આવે એટલી આપણે એડ કરવાની છે અને તમારે જે સાઈઝની બનાવવી હોય એ સાઈઝની થેપલી તમે બનાવીને તૈયાર કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણે જે પહેલાં એડ કરી હતી એકદમ સરસ ગોલ્ડન કલરની થઈ ગઈ છે। તેલ એકદમ સારું એવું ગરમ હોવું જોઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળી લેવાની છે, તો એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું। આપણે બેકિંગ સોડા એનો બિલકુલ એડ નથી કર્યો, તો પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ મગની ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે એને મગની ટીકી કહી દો, મગના ભજીયા કહી દો, મગના પકોડા કહી દો, બધું સેમ જ છે। તો એવી જ રીતે અહીંયા મેં બીજી બેચ પણ ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે, તો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સ્પેશિયલી વરસાદમાં તો ખાવાની મજા જ પડી જાય એવું આ મગનો નવો નાસ્તો બનીને તૈયાર છે। તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવું બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો।
તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી, હું તમને અંદરથી પણ બતાવું છું. તો એકદમ સરસ ટેક્સચર આવ્યું છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ છે. તો તમને કેવી લાગી આ ટીકી મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક જરૂરથી કરજો. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.